હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રીતે બાસુંદી. આ બાસુંદી તમે એક વખત બનાવીને 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો મલાઈદાર ક્રીમી અને ઘટ્ટ બાસુંદીની રેસીપી જોઈ લઈએ. તો બાસુંદી બનાવવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈશું. પછી દૂધ તળિયે ચોંટે નહીં એટલે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ફરતે પાણી નાખીશું. પછી તેમાં 1.5 લિટર દૂધ ઉમેરીશું. અહીં તમારે દૂધ ફૂલ ફેટવાળું જ લેવાનું છે, તેનાથી જ આપણી બાસુંદી એકદમ મલાઈદાર અને ઘટ્ટી બનશે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરી લેવાનું છે. દૂધ ગરમ થાય ત્યાં સુધી મેં અહીં 10 થી 15 ટાટના જેટલા કેસરના લીધા છે, તો તેમાં થોડું ગરમ દૂધ ઉમેરી કેસરને પલાળી દઈશું. પછી મેં અહીં 1 વાટકીમાં 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે, તો 1/4 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડરનું 10 રૂપિયાનું પેકેટ મળે છે, તે જ મેં અહીં લીધું છે. તો લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે દૂધને મિક્સ કરી લેવાનું. આ રીતે બાસુંદીમાં થોડોક મિલ્ક પાવડર ઉમેરવાથી બાસુંદી ઝડપથી ઘટ્ટી બને છે અને તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો અહીં એકદમ સારી રીતે મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે. હમણાં તેને સાઈડમાં મૂકીશું. અહીંયા જે દૂધ ગરમ કરવા માટે મૂક્યું હતું તેમાં પણ એક ઉભરો આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને દૂધને થોડુંક ઉકળવા દઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ પછી આપણું દૂધ થોડુંક ઉકળી ગયું છે અને જે કેસર પલાળ્યું હતું તે પણ એકદમ સારી રીતે પલળી ગયું છે. તો હવે આપણે તેમાં પલાળેલું કેસર ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે પલાળેલું કેસર ઉમેરવાથી બાસુંદીનો કલર એકદમ સરસ આવે છે. હવે આપણે દૂધને સ્લો ફ્લેમ પર ઉકળવા દઈશું. જો આ રીતે દૂધની ઉપર મલાઈ જામે તો તમારે તેને દૂધમાં મિક્સ કરતા જવાનું, એટલે આપણી બાસુંદી મલાઈદાર અને ઘટ્ટી બને. સાથે જ વચ્ચે વચ્ચે દૂધને તમારે હલાવતા રહેવાનું, એટલે તે તળિયે બિલકુલ ચોંટે નહીં. હવે જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને આ રીતે દૂધમાં કરચી મૂકી દેવાની, એટલે દૂધ ઉભરાઈને બહાર નહીં આવે અને દૂધ ઉકળ્યા કરશે. 15-3-4 મિનિટે દૂધને તમારે હલાવતા રહેવાનું. અને સાથે વાસણની સાઈડની કિનારી પર આ રીતે મલાઈ જામી ગઈ હોય તો તેને તમારે દૂધમાં મિક્સ કરતા રહેવાનું. તો હજી આપણે દૂધને ઉકળવા દઈશું. આપણે જે દૂધ લીધું હતું તેનાથી અડધું થાય ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે. તો લગભગ 10 થી 15 મિનિટ પછી આપણું દૂધ ઉકળીને થોડું ઘટ્ટ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1/2 કપ જેટલા ઝીણા કટ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. અહીંયા ડ્રાયફ્રૂટમાં મેં 5 થી 6 બદામ, 5 થી 6 કાજુ અને 5 થી 6 પિસ્તા કટ કરીને ઉમેર્યા છે. ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો. સાથે આપણે જે મિલ્ક પાવડર મિક્સ કરીને રાખ્યો છે તે પણ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આપણે દૂધને ઉકાળવાનું છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂરથી ક્લિક કરો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે. તો અહીં તમે જોઈ શકો છો દૂધ ઉકળીને પહેલાં કરતાં ઓછું થઈ ગયું છે અને તે ઘટ્ટ પણ થયું છે. તો હવે આપણે તેમાં 1/2 કપ જેટલી ખાંડ ઉમેરીશું. આ રીતે દૂધ ઉકળી જાય પછી તેમાં ખાંડ ઉમેરવાની. સાથે આપણે તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું. ઇલાયચીનો ટેસ્ટ બાસુંદીમાં ખૂબ જ સરસ લાગે છે. હવે ખાંડનું જે પાણી થાય અને તે બળે ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. અહીંયા તમારે બાસુંદીને સતત હલાવતા રહેવાનું, એટલે તે બિલકુલ તળિયે ચોંટે નહીં. તો લગભગ 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો અહીંયા આપણી બાસુંદી પહેલાં કરતાં અડધી થઈ ગઈ છે અને ઘટ્ટી પણ થઈ છે. આટલી બાસુંદીને બનતા લગભગ 20 થી 25 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બાસુંદીને ઠંડી થવા દઈશું. બાસુંદી ઠંડી થશે એટલે હજી તે ઘટ્ટી થશે. તો લગભગ 1 થી 1.5 કલાક પછી આપણી બાસુંદી ઠંડી થઈ ગઈ છે. અહીં તમે જોઈ શકો છો આપણી બાસુંદી એકદમ સરસ મલાઈદાર અને ઘટ્ટી બની છે. તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ બાસુંદી ઠંડી અને ગરમ એમ બંને રીતે સર્વ કરી ખાઈ શકાય છે. પણ આ બાસુંદી ઠંડી થયા પછી તેનો ટેસ્ટ એકદમ સરસ ક્રીમી લાગે છે. આ બાસુંદી સાથે તમે પૂરી, રોટલી સર્વ કરી શકો છો અને આ બાસુંદીને એક વખત બનાવીને તમે ફ્રીજમાં 2 દિવસ સુધી સારી રાખી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.